ગુજરાતમાં આજે ધોરણ 12 બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવી ગયું છે. તમામ જગ્યાએ ખુશીની લહેર જોવા મળી રહી છે. વડોદરામાં પણ અમિતનગર ખાતે આવેલ બ્રાઇટ સ્કૂલની એક વિદ્યાર્થીની, અસિન શેખ નામની જે વિદ્યાર્થીની છે, તેને 93.79 પર્સન્ટાઇલ મળાવ્યા છે. આ પર્સન્ટાઇલથી તે ઉત્તીર્ણ થઈ છે, ખૂબ જ ખુશાલ હતી. અને સાથે જ જો તેને પૂછવામાં આવ્યું તો તેના દ્વારા જણાવવામાં આવ્યું કે તેને ભવિષ્યમાં તબીબ બનવું છે. ફોરેન નથી જવું, પરંતુ અહીંયા જ દેશમાં રહી તબીબ બની અને દેશની સેવા કરવી છે. ખૂબ જ સારું, તેનું આજે ઈચ્છા છે, તેનું સપનું છે, તેને સાકાર કરવું છે. બ્રાઇટ સ્કૂલ અમિતનગરની વિદ્યાર્થીની અશિન અતિક શેખ માર્ચ 2024માં ધોરણ 10ની બોર્ડની જે એક્ઝામ લેવામાં આવી હતી, આ પરીક્ષામાં 93.79 પર્સન્ટાઇલની સાથે ઉત્તીર્ણ થઈ છે. પત્રકાર પિતાની પુત્રીએ પોતાની આ સિદ્ધિ બદલ તેના શિક્ષકો માતા પિતાને સફળતાનો શ્રેય આપ્યો હતો. અશિન શેખને ભવિષ્યમાં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરી નીટની પરીક્ષા પાસ કરી તબીબ બનવું છે. રોજ 4-5 કલાકના વાંચનની સાથે શરૂઆતથી જો મહેનત કરવામાં આવે તો છેલ્લે માત્ર રિવિઝન કરી સારું પરિણામ લાવી શકાય છે. વિદેશ જવાના બદલે દેશમાં રહી અહીં જ અભ્યાસ કરી તબીબ બની અને દેશની સેવા કરવાની ઈચ્છા હોવાનું અશિન શેખે વધુમાં જણાવ્યું હતું. અશિન અતિક શેખ, પર્સન્ટાઇલ 93.79. कोचिंग क्लासेस होता था 4 आवर्स का, एंड देन सेल्फ स्टडी और स्कूल. स्कूल में किस तरह से आपको पढ़ाया है? स्कूल के टीचर्स ने पढ़ाया बहुत डिटेल में और एकदम अच्छे से सब पढ़ाया है. क्या फ्यूचर में क्या प्लानिंग से क्या बनना चाहते हो, किस तरह से करोगे? डॉक्टर सोचा हुआ है, नीट देना है और फिर साइंस बायो PCB. अपने सक्सेस है, इसका श्रेय आप किसको देना चाहोगे? स्कूल टीचर्स को, एंड मेरा कोचिंग क्लास भी बहुत अच्छा था, एंड मेरे पेरेंट्स जिनके लिए मैंने ये किया.